ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો અત્યારે વાગી છે 9:30 અને પહેલા તો મારી બ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બસ જો હવે અત્યારે ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જાય છે હેર કટિંગ કરાવવા. ફોન તો કર્યો પણ ફોન કાંઈ ઉપાડતા નથી એટલે સીધું ત્યાં જ જવું જોઈએ. જોઈએ હોય તો ઠીક છે, નગર મોડેથી બપોર પછી મેળ આવશે. અત્યારે મેં દૂધ નવું આવે તો જઈ આપીએ. અત્યારે કાંઈ કામ ન હોય એટલે મેં દૂધ ફટાફટ કરીએ. બપોર પછી કઈ નહીં, કામ આવી જાય ને તો ભૂલાઈ જાય છે, એવું થાય કા રહી જાય એવું હેર કટિંગ કરાવવાનું. એટલે મેં દૂધ અત્યારે કરાવી આવ્યો છે. આમ તો બપોરે જવાનું જ થાય, મમ્મીએ મને અગાઉ કહી દીધું છે કે જવાનું છે બપોરે. કે મમ્મી, તો મમ્મી અગાઉ કહી દીધું મને કે બપોરે જવાનું છે એમ. આપણે ગુડ મોર્નિંગ જય માતાજી. તમારો વાક લેવા બોડો બોડો બધું હું હા તો અત્યારે વાગી ગયા છે 1 અને બસ જો હવે હેર કટિંગ ને હું તો કરાવી આવ્યા હતા અને આવીને સીધો શોપે આવ્યો હતો. પાર્થભાઈ ને ફોન આવ્યો હતો એટલે બહાર જવું છે, એને હેર કટિંગ કરાવવા જવું હતું. તો પછી હું ત્યાં આવ્યો હતો અને ત્યાં વિડીયો ઉતાર્યો નહીં અને ઉતાર્યા સીધા ઘરે. તડકો બહુ છે, બસ હવે મમ્મી જો ભાણા કાઢે છે જમવાનું. મારા મમ્મી ને ગરમી બહુ થાય કે મમ્મી એનાથી થાય તળા પણ લીંબુ તમે હતું ને તો વરિયાળી પી લેવાય. ક્યાં હારે એક બે દી પીધું પછી બંધ કરી દીધું. હા લીંબુ વરિયાળી બી પીવે ને હાલ. શું બનાવ્યું અત્યારે? પપ્પા જામફળ આવે તાઇવાન માંથી એટલે તાઇવાન એટલે ગામ એવું તાઇવાન દેશ છે. જમી લઈ આવે. તો અત્યારે વાગી ગયા છે 5:30 અને બસ જો ઉઠી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ અને તૈયાર પણ થઈ ગયા છીએ. તો હવે જઈએ છીએ બહાર માર્કેટમાં. મમ્મીને થોડો ઘણો સામાન લેવાનો છે એટલે માર્કેટમાં જઈએ છીએ. બીજો તો ક્યાંય જવાનું નથી, આજ તો ક્યાંય મેળ નહીં આવે જવાનું. હવે ઘરે ઘરે આવવાનું, કેમ કે ભાઈ બને થોડું કામકાજ છે એટલે યાદ નથી આવવાનું. ફોન કર્યો તમે સવારમાં તો કે હું નહીં આવું એમ, હું વાંધો ને પછી નિરાતે મળશું આપણે. ક્યાં મમ્મી ક્યાં જવું છે? જવું છે સેલમાં. નળ થઈ ગયો ઢીલો, મારા પપ્પા ફિટ કરું ફેરવતો તો સીધું નીકળી ગયું બહાર જ આવતો પછી ખોટો બદલાઈ નાખી. બાબુ હા જો બાબુ કેતા હતા કે ગુલાબ લઈ જાય, દેશી ગુલાબ એને ભાઈ છે ને. આ ગોળો ખાલી થયો છે, આમ આપણે બે છે, એકના વગના બે ખાલી છે ને ઉગાડી દેવું. કા મને આપજો પાણી. સારું હાલો તો હવે જઈએ માર્કેટમાં, જઈ આવીએ અને આવીને બતાવશું હું લાવ્યા કેમ. તો બસ જો હવે 6 વાગ્યા છે અને અત્યારે આવતાર્યા માર્કેટમાં બધું લઈને મમ્મીને લેવાનું. મમ્મી અને બીજું કાંઈ લેવાનું હોય હાવણા હાવણી ને એવું જ નકરું લેવાનું હોય. કેટલાક
કેવો છે બધા કોમેન્ટ કરજો. અને ફ્રીજમાં મૂકવાનું લાવ્યા, શું કહેવાય ને, હા ઓલા પેપર આવે ને પ્લાસ્ટિકના ટ્રેમાં રાખવાના, એ અને બરફની ટ્રે લાવ્યા બે, બસ બીજું તો કાંઈ લાવ્યા નથી. સારું હાલો તો હિરાય તો મળશું, મારે હજી થંબનેલ બનાવવાનું એડિટ કરવાનું છે, બધું તો કરી નાખે ફટાફટ પહેલા. હું અને મમ્મી આવતા ટ્રેમાં છેતરાણા લાવત, મમ્મી કે એક જ છે કરે. બસ જો અત્યારે થંબનેલ લેવું તો બને નાખ્યું છે, ભૂખ લાગી હતી, મમ્મીને કીધું ચા પણ સુધારી દીધો, તો મમ્મી ચા પણ સુધારી દીધું છે, મને મમ્મી ખાઈએ છે. કેમ મમ્મી, થેન્ક યુ ફ્રીજ સાફ. જો ફ્રીજ સાફ કરે છે, રોજ લેવા હતા અંદર રાખવાનું, તો એ બધું ગોઠવતા હતા અંદર. સારું પહેલાં ખાઈ લે પછી બાય. તો બસ જો અત્યારે મમ્મી આવતા રહ્યા છે રસોડામાં દરરોજની જેમ ભાખરી કરવા. કેમ મમ્મી, ગરમી હવે નીતરી ગઈ છે. ગરમી છે જોરદાર આજે, બહુ આજે તો ઉનાળો અરખો બેઠો નથી, હજી પડશે ને વધારે એવું બધા કે અરખો બેહતા. 5-7 મહિના કેવી પડે, એટલે કયો મહિનો કહેવાય આમ? 5મા મહિનો. ઓહો, તો હવે શું વાર છે 5મા મહિના? આ મહિનો ઉતરતા, હા 29 તો થઈ ગયા છે, 5મા મહિના ભાઈ બર્થડે આવશે કા? ભાઈનો બર્થડે આવશે, ટીસા બાપીને કે આવજો. મમ્મી કે મમ્મી જોઈએ હવે આવે છે કે નતા આવતા, તો બહુ મમ્મી ભાખરી કરે છે, ફેરવાની છે આપણે. તો અત્યારે વાગી ગયા છે 9 અને બસ જો હવે જમીને ઉભા થઈ ગયા છે. મમ્મીએ બનાવ્યું હતું ભાખરીને સેવનું શાક હતું અને દૂધ, બહુ ભૂખ લાગી હતી. ભૂખ લાગે ને ત્યાં મૂળ જ હોયું છે હચોડું, એક તો ગરમી એવી થતી હોય પછી ભૂખ લાગે, મૂળ હોયું છે હચોડું. ભાઈ એવું થાય પછી હું જો હવે 3 ટાઈમ જ કરી નાખ્યો, સવારમાં નાસ્તો કરવાનો, ખાલી અટલી ભાખરી ખાવાની, તો બપોરે એ ભૂખ લાગે જોરદાર, પેટ ભરીને ખાઈ લેવાનું, પછી રોંઢે નાસ્તો કરતો બંધ થઈ ગયો હચોડો, પછી રાતે રોંઢે નાસ્તો બંધ કરી નાખ્યો, પછી એક બહાર ગયા હોય તો ટેવ પડી જાય. તો હિરેલ દીદી હવે નાસ્તો બંધ કરી દે ને, તો હમણાં રાજકોટ ગયા ને, તો હિરેલ દીદી કે હાલ નાસ્તો નથી કરવો તારી, કે ચા બનાવી દો, ના ના ચા મૂકી દીધો, નાસ્તો મૂકી દીધો મેં, તો કરતા ને ખોટો પછી કરવું એવું થાય. અને બાર ગામ ગયા હોય તો કે ઘરે ને ઘરે હોય જમેલું એમના હોય, પેટમાં પેટમાં એમનું કામ તો હોય નઈ, અને જવાનું હોય તો રિક્ષામાં ગાડીમાં ને એમાં જવાનું, હાલવાનું તો આવે જ નહીં જરાય, બાર ગામ જાય રાજકોટ જાય એટલે હાલવાનું તો જરાય નું આવે, ખાલી અહીં ખૂણે સુધી જવાનું, ત્યાંથી પછી રિક્ષામાં બેસી જવાનું, તો રિક્ષા વાળું છે ડેલી સુધી મૂકી દે, એટલે આમ આયલા કરે ઓછું હાલે એમ જમવાનું પછી ત્યાં એવું હોય. તો બસ જો હવે તો વિડીયોનું કરી નાખીએ એન્ડ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો. આજના માટે એટલું જ, કાલે પછી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને મારા જઈ માતાજી આવજો, ટાટા બાય બાય, ગુડ નાઇટ.